નહીં ગમે કેટલાક લોકોને. હવે રામને જો નહીં જવું હોત અને છતાં વચન પાળવું હોત ને પાળ્યું છે ને બતાવવું હોત, જરાક પણ જો ડિપ્લોમસી હોત તેમ કહ્યું હોત, માતા કહી કહી હું જવા તૈયાર છું પણ ભરત આવી જાય પછી બધી વાત પતી ગઈ. બધી ભરત આવી જાય પછી તમે એમ માનો છો કે રામને વનમાં જવું પડત? જરા વિચારો ને, આપણે તો શું કરીએ? આપણે આ બે જ કામ કરીએ, મારી માં ના પાડે છે, એક ને બીજું ભરત ના આવી જવાનું. અમે તે ખોટું શું? તો રામ કૌશલ્યને શું કહે છે ખબર છે? માતા પિતૃ વચન તો મારે માટે બંધન કરતા છે, તું મને મને રોક નહીં, તું મને આવી વિષમ પરિસ્થિતિમાં ન મૂક, મને જવા દે. છેવટે કૌશલ્ય કહે છે કે જા ભાઈ. તે વખતે લક્ષ્મણ કહે છે કે આવા પિતા જે પોતાની પત્નીનું કહીને તમને આવી મોટી સજા કરે એને કાં તો જેલમાં પૂરવા જોઈએ અને ક્યાં તો એનો વધ કરવો જોઈએ. આ લક્ષ્મણના શબ્દો છે વાલ્મીકિ રામાયણના. ત્યારે રામ એને જવાબ આપે છે, લક્ષ્મણ તું લવારો નહીં કર, બકવાસ બંધ કર, બકવાસ બંધ કર. ધર્મે સત્યમ પ્રતિષ્ઠિતમ, આ ધર્મ સત્ય પર ટકેલું છે. સત્ય ગુરુત્વ બધી બિંદુ છે, સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ રિલિજન ઇઝ સત્ય. જાય છે સીતાને ત્યાં. સીતા કહે છે રામ કે હું જાઉં છું. સીતા કે ક્યાં? વનમાં. હવે સીતા જે બગડે છે, જે બિગડી તેનું તમને ખ્યાલ આપું છું. સીતા કે જો આઈ એમ કમિંગ વિથ યુ, હું તમારી સાથે આવું છું. રામ કે ના તારે નહીં આવવાનું. કેમ નહીં આવવાનું? સીતા કે કેમ નહીં આવવાનું? પરણીને આવી છું, મારે તમે જ્યાં જાઓ તો મારા આવવાનું. તો કહે છે વનમાં કાંટા વાગે, ટાળ તડકો વરસાદ પડે, જંગલી જાનવરો ખાઈ જાય, અરે રાક્ષસો ઉપાડી જાય, કેટલા બધા આપત્તિઓની આપત્તિઓ છે, તારે નહીં આવવાનું. આ તારથી કંઈ બેઠા આવવાનું. સીતા શું જવાબ આપે ખબર છે? અરે રામ, મારા બાપને ખબર નહોતી, એટલે જનકને, મારા પિતાજીને ખબર નહોતી કે તમે આ પુરુષ વેશમાં સ્ત્રીનું ખોળિયું પહેરીને બેઠા છો. આવું છે, આટલું કડક શબ્દોમાં સીતાએ કહ્યું છે સાહેબ. એ સીતા રામે ત્યાગ કર્યો ત્યારે બોલી ગઈ, કારણ કે વનમાં પહોંચી ગઈ પછી ખબર પડી કે ત્યાગ કર્યો છે. શું કરે બિચારી? મિત્રો, રામ વોઝ નોટ ડિપ્લોમેટિક. મુસદ્દી હોવું એનો અર્થ છે કે અસત્યને આશરે કલાત્મક રીતે પહોંચી જવું, એ મુસદ્દી. ડિપ્લોમસી ઇઝ અનટ્રુથ કવર્ડ ઇન ગોલ્ડન કાર્પેટ, સોનેરી વસ્ત્રમાં વિટાયેલું સત્ય એટલે ડિપ્લોમસી. એ રિયલ ડિપ્લોમેટ સત્યવાદી નથી હોતો, અને ખરોખરો સત્યવાદી રામ જેવો ડિપ્લોમેટ નથી હોતો. રામે ડિપ્લોમસી સુગ્રીવ સાથે દોસ્તી કરીને નિભાવી, તેમાં ડિપ્લોમસી કરી. ક્ષત્રિય હતા, રાજા હતા રામ. હું શું કહેવા માંગુ છું કે સ્ત્રીઓની અવદશાની આજે જે વાત નીકળી જ છે ત્યારે હું કહું છું, મહાવીર સ્વામીનો દાખલો આપ્યા પછી આગળ ચાલું છું, કે સીતાને જ્યારે વનમાં છોડી દેવામાં આવી અને રાત પડી, લક્ષ્મણ ક્ષમા માગીને ચાલ્યો ગયો, આજુબાજુ જંગલી જનાવરોનો અવાજ આવે છે, અંધારું થવા આવ્યું છે, અને સીતા રડે છે, બે ઘૂંટણોની વચ્ચે મોં ઢાંકીને રડે છે. હું એની પર લખતો તો ત્યારે એક ઘટના બની, કે આ સીતા ત્યાગને મથાળું શું આપવું, મથાળું શું આપવું, મથાળું શું આપવું. મારા 4 દિવસ નીકળી ગયા મથાળું શોધવામાં. મથાળું બહુ જ અગત્યની બાબત છે. હું લેખ લખું ને કોલમ, તેમાં પણ મથાળામાં મારો 1-2 કલાક નીકળી જાય છે. ધીસ ઇઝ ધી પ્રોફેશનલ સિક્રેટ આઈ એમ ટેલિંગ યુ, પ્રોફેશનલ સિક્રેટ. મથાળું ગમે તેવું નહીં અપાય. મથાળા પરથી 1 લાખ વાચકો ખરી પડે છે અથવા 1 લાખ વાચકો ઊભા થયા છે. તો મારા રામાયણ ભાષ્યમાં સીતા ત્યાગનું શું મથાળું આપવું? હું બહુ ફાંફા માર્યા, બહુ ફાંફા માર્યા. પછી મને પ્રેમાનંદ તરફથી જવાબ મળ્યો. પ્રેમાનંદનું નળાખ્યાન, નળાખ્યાનની 4 લીટીઓ મેં આ હોલમાં વાત કરી છે. અમારી જૈન હાઈસ્કૂલ નગે ઝવેરી જૈન હાઈસ્કૂલ ગોપીપુરામાં DL ઉપાધ્યાય નામના સાહેબ, એણે અમને નળાખ્યાન ભણાવેલું.
રડતા જઈને નડાખ્યાન સમજાવતા જાય, રડતા જઈને નડાખ્યાન સમજાવતા જાય. મારા ક્લાસનું નામ હતું 10th A. અત્યારે જઈને સ્કૂલમાં જઈને મારે 10th A પર તમને એક મિનિટમાં લઈ જવા કા મારો ક્લાસ. અને તેમાં હું આ જગ્યાએ બેઠેલો ત્યારે ડીએલ ઉપર જશે, રડતા રડતા નડાખ્યાન ભણાવતા હતા, બેન્ચને આ ખૂણે બેઠેલો, આટલી સુધી મારી મેમરી છે. મેં કોઈને ભેજું ચાલે છે ભાઈ, ભેજું બહુ ચાલે છે. તો ડીએલ ઉપર જઈ સાથે કઈ પંક્તિઓ સમજાવી? વૈદર્ભી વનમાં વલવલેને ઘોર અંધારી રાત, પછી આવે છે વૈદર્ભી વનમાં વલવલેને ઘોર અંધારી રાત, અને પછી કંઈક બે પંક્તિઓ આવે છે. તો મેં મથાળું બાંધ્યું, વૈદર્ભી એટલે વિદર્ભ રાજની કન્યા, સીતા એટલે વિદેહ રાજની કન્યા, એટલે મેં મથળો બાંધ્યું વૈદેહી વનમાં વલવલે. આ મારું ટાઈટલ છે રામાયણ, મને પ્રેમાનંદ તરફથી મળ્યું ટાઈટલ. તો આ જે સ્ત્રીની અવદશા જે દેશમાં આવી હોય તે દેશને ગરીબ રહેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આપણી ગરીબી એટલા માટે છે, માઓ જેડોંગે કહ્યું સ્ત્રી અડધું આકાશ રોકે છે, પૃથ્વી રોકે છે એવું કહ્યું તો સારું થયું. સ્ત્રી અડધું આકાશ રોકે છે બહુ સારું, પૃથ્વી પુરુષો જ રોકી કાઢે છે. પરિણામે યુદ્ધ છે, સ્ત્રીની કોમળતાનો સ્વીકાર થયો, સ્ત્રીની નાજુકાઈનો સ્વીકાર થયો. મને હમણાં બરોડામાં પરમ દિવસે સવાલ પૂછાય, પરમ દિવસે સ્ત્રીઓ અંગે, તો મેં કહ્યું કે સમસ્યા શું છે, બલાત્કાર કેમ થાય છે? આમ ગોઈંગ લિટલ અહેડ, બલાત્કાર કેમ થાય છે? તે કે સ્ત્રીઓને ભગવાને મસલ પાવર નહીં આપ્યા, ગોટલા નહીં આપ્યા, ગોટલા. જો સ્ત્રીઓને ગોટલો આપ્યો હોત અને પુરુષને નહીં આપ્યો તો પુરુષ હેરાન થતો હોત, અને બંનેને ગોટલા આપ્યો હોત તો વાંધો નહોતો. પણ ભગવાને એક બહુ મોટો અન્યાય કર્યો, સ્ત્રીને મસલ પાવર નહીં આપ્યો અને પુરુષને આપ્યો. પુરુષને મસલ પાવર વગરના રાખ્યા હોત તો એ અડધી સમસ્યા ઓછી થઈ ગઈ, યુદ્ધ ન હોત. તો મહાકાવ્ય જે છે મહાભારત અને રામાયણ, રામ પાછા આવે છે અયોધ્યાના પાદર પર, ભરત મિલાપ થાય છે. તમે પિક્ચર જોયું હશે ભરત મિલાપ, અમે નાના ત્યારે ભરત મિલાપ જોવા ગયેલા, રામરાજ્ય પણ જોયું છે, તમે પણ જોયું હશે. ભારત કી એક સન્નારી કી હમ કથા સુનાતે, મારું પ્રિય ગીત છે. અત્યારે કોઈક વાર મારો ભાઈ છે કિશોર, તે વોટ્સએપ પરથી મને આ બતાવે છે, લવ અને કુશ ગીત ગાતા ગાતા આવે છે, ભારત કી એક સન્નારી કી હમ કથા સુનાતે, શિવ ધનુષ્ય રામને તોડા. તમારામાંથી કેટલાકને ખબર હશે. તો રામ જ્યારે 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા, ત્યારે પાદર પર ભરત અને રામ ભેટીને રડ્યા, બધી માતાઓ આવી. એક કથા મેં સાંભળી છે જે રામાયણ, કોઈ રામાયણમાં નથી, એ કથા મેં વારાણસીના મોક્ષુ નામના જર્નલમાં વાંચેલી, એ કથા હું તમને સંભળાવું છું. રામ પાછા આવ્યા, ભરતને ભેટીને રડ્યા, 3-3 માતાઓ ગઈ હતી રામને લેવા માટે. પાછા ફર્યા ત્યારે ભરત ક્યાં ગયા, રામ ક્યાં ગયા, પહેલાં કઈ કઈ ભવનમાં ગયા, એટલા માટે કે કૈકેયીના મનમાં કોઈ ગિલ્ટી ફિલિંગ રહી જાય કે એને લીધે હું રામ દુઃખમાં પડ્યો, આમ થયું તેમ થયું, સીતાનું હરણ થયું, પરણ બધું જ આપત્તિઓ કૈકેયીને કારણે આવી કહેવાય. તો રામ કૈકેયી ભવનમાં જાય છે, કૈકેયી ભવનમાં એક સરપ્રાઇઝ રામની રાહ જોતું હતું. કયું સરપ્રાઇઝ, કયું આશ્ચર્ય? તે કે 3-3 સાળીઓ ત્યાં હાજર હતી, લક્ષ્મણ પત્ની ઉર્મિલા હાજર હતી, ભરત પત્ની માંડવી હાજર હતી, અને શત્રુઘ્ન પત્ની શ્રુતકીર્તિ હાજર હતી. 3-3 સાળીઓ હાજર હતી, અને દુનિયામાં કોઈ બનેવી એવી નથી પાઈકો હજુ સુધીમાં કે જે સાળીઓ જોઈને રાજી નહીં થાય. રામ પણ બનેવી, આખરે બનેવી. રામ બહુ ખુશ થયા, બહુ પ્રસન્ન થયા, બહુ પ્રસન્ન થયા. તો
રામે કહ્યું કે તમે ત્રણને જોઈને 14 વર્ષ પછી પ્રસન્ન છો, કંઈક ઉપહાર માગી લો. ઉર્મિલા, પહેલું તું કંઈક માંગ. લક્ષ્મણ પત્ની. ઉર્મિલાએ કહ્યું કે તમે તમારો સદભાવ 14 વર્ષ સુધી જે રીતે લક્ષ્મણને આપ્યો અને એને 14 વર્ષ સુધી સાથે રાખ્યો અને જે બંધુભાવ આપ્યો એ જ મારો ઉપહાર છે, મારે કંઈ લેવું નથી. રામ નિરાશ થયા. રામે માંડવીને કહ્યું, માંડવી ઉર્મિલા નથી માનતી પણ તું તો કંઈક માગ, તું આજે કંઈક કિંમતીમાં કિંમતી ઉપહાર માગી લે મારી પાસે. તો ભરત પત્ની માંડવીએ શું કહ્યું? માંડવી કહે છે, હે રામ, તમે આજે પાદર પર જે ભાવનાથી ભરતને ભેટ્યા અને અશ્રુઓનો અભિષેક થયો એ જોયા પછી મારે માટે એ જ ઉપહાર છે, મારે કોઈ ઉપહાર નહીં થયો. પાછા રામ નિરાશ થયા. છેલ્લે આશાભરી આંખે રામે શ્રુતકીર્તિ તરફ જોયું કે આ બે તો નથી માનતી પણ તું તો કંઈ માંગ. શ્રુતકીર્તિ, હું તો જરૂર માગવાની છું. દેરાણી, હું જરૂર માગવાની છું. તો કે શું માગે છે? બોલ્યો. તે કે મારે તમે 14 વર્ષ સુધી વલકલના વસ્ત્રો જે પહેર્યા હતા, વલકલના વસ્ત્રો પહેરીને 14 વર્ષ ભટક્યા તમે જંગલમાં, તાપ તાપ તડકો અને ટાળવેઠી, અને જે ભોગ્યું છે એ વલકલના વસ્ત્રો મારે ઉપહાર તરીકે જોઈએ છે. રામને નવાઈ લાગી કે આ વલકલના વસ્ત્રો વળી ઉપહારમાં માગવાના? કિંમતી ચીજો, કોઈ આભૂષણ, કોઈ રત્ન, કોઈ જર્જવેરાત, કોઈ ડાયમંડ? રામ કહે છે, આવું હવે શ્રુતકીર્તિ જવાબ આપે છે, તે સાંભળો. દેટ ઇઝ રામ કહે છે, હે રામ, પિતૃ આજ્ઞાનું પાલન કરવા માટે, સત્ય પ્રતિજ્ઞા પૂરી કરવા માટે ભારત દેશનો એક રાજા 14 વર્ષ સુધી વનમાં ભટકે છે, એનો ખ્યાલ આવનારી પેઢીઓને આવે તે માટે તમારા વલકલ વસ્ત્રોને રાજપ્રાસાદમાં, મહેલમાં, કેન્દ્ર જગ્યાએ, મુખ્ય જગ્યાએ હું રાખવા માગું છું. કાયમ માટે આવનારી હજારો પેઢીઓ સુધી આ વલકલના વસ્ત્રો જોઈને પ્રજા યાદ કરે કે એક રામ નામનો રાજા અમારા દેશમાં થઈ ગયો, જેણે પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે 14 વર્ષનો વનવાસ લીધો. ધીસ ઇઝ રામ. હી વોઝ નોટ અ ડિપ્લોમેટ ઇન ધી નોર્મલ સેન્સ ઓફ ધી ટર્મ. ડિપ્લોમેટ તો એવો માર્ગ કાઢે કે સાપ તૂટે ને લાકડી ભાંગે નહીં. આ ડિપ્લોમેટનું મુખ્ય વાક્ય, સાપ મરે નહીં ને લાકડી ભાંગે નહીં. આ રામ કેવા હતા તેની બીજો પ્રસંગ કહું છું. રામ રાજ્ય શરૂ નહોતું થયું. ભરતે પાદુકાને ગાદી પર મૂકી હતી, નંદીગ્રામ વસ્યો હતો. એ ભરત આતુર હતો કે ક્યારે રામને રાજસિંહાસન પર બેસાડું અને એને પાદુકા પહેરાવું, જે માથે મૂકીને આવ્યો હતો ચિત્રકૂટથી. એટલે રામની પાદુકા મૂકેલી છે, ભરત વાંકો વળ્યો છે અને રામને કહે છે કે આ પાદુકા પહેરો અને આ તમારું સિંહાસન જે મેં ખાલી રાખ્યું હતું, સાચવી રાખ્યું હતું, એ આજે ગ્રહણ કરો. રામ એને શું જવાબ આપે છે જરા જોવા જેવું છે. રામ કહે છે, મૈથિલી શરણગુપ્તના શબ્દોમાં રામ કહે છે, સાકેત મૈથિલી શરણગુપ્તના શબ્દોમાં રામ કહે છે, મેં બન ચાકે હસા, હું વનમાં જઈને હસ્યો, મને જરાય દુઃખ નહોતું. વનમાં મેં બન જાકે હસા, લેકિન ઘર આકે રોયા. ઘર આવતી વખતે આનંદ થવો જોઈએ, વન જતી વખતે દુઃખ થવું જોઈએ. મેં બન જાકે હસા ઓર ઘર આકે રોયા, ખોકર રોયે સભી. ગુમાવીને દુનિયામાં બધા રડ્યા, ગુમાવી ગુમાવીને રડ્યા. ગુમાવે ત્યારે જ રડે છે લોકો, પત્ની ગુમાવે, મિલકત ગુમાવે, સર્વસ્વ ગુમાવે, ગુમાવે ત્યારે. ખોકર રોયે સભી, ભરત મેં પાકર રોયા. આ રામરાજ્ય એટલે મને સિંહાસન આપ્યું અને હું આ સિંહાસન પ્રાપ્ત કરીને રડી પડ્યો છું કે તારા જેવું બનતું ક્યાં. એ વખતે પાદુકા પર રામની આંખમાંથી પડેલા આંસુ અને ભરતની આંખમાંથી આંસુ પડેલા બે ભેગા થયા છે. આ ભરત મિલાપ બીજે દિવસે થયો સવારે પણ. ધીસ વોઝ રામ. અને એ રામના વંશજો તરીકે
લોહિયાએ ડૉક્ટર રામ મનોહર લોહિયાએ ગાંધીજીને રામના વંશ જ કહ્યા છે. સત્યની પરંપરા ચાલુ છે. સત્ય સેતુ તૂટ્યો નથી આટલા વર્ષોમાં. સત્ય સેતુ તૂટ્યો નથી. દેટ વોઝ રામ. થેન્ક યુ. વોલેન્ટિયર મિત્રો ઉભા હશે એમને પહોંચાડજો. અહીંયા આવશે ને અહીંયાથી અમે પૂછીશું. તમારા નામ સાથે પૂછાશે. પણ જયારે તમે રામ માટે બોલ્યા, હજી બી આપણે એક ટોપિક બોલવાના છે, પણ એક રામ માટેનો સવાલ આવ્યો મારા મનમાં, એટલે મને એમ થયું કે પૂછી લઉં, પછી મને ચાન્સ મળે કે નહીં. શું રામ રાજ્ય આદર્શ હતું? અને જો હા, તો અત્યારે સ્થાપિત કરવા માટે શું કરવું જોઈએ? રામ રાજ્ય તે યુગ માટે આદર્શ. રામ રાજ્યનું વર્ણન તુલસીદાસે આ શબ્દોમાં કર્યું છે. બૈર ન કરહી કહું સન કોઈ, રામ પ્રતાપ વિષમતા ખોઈ. રામ રાજ્ય કેવું હતું? કે કોઈને કોઈના પ્રત્યે વેરભાવ નહોતો. બૈરન કરહી કાહુસન કોઈ, રામ પ્રતાપ વિષમતા ખોઈ. રામના પ્રભાવ હેઠળ બધી વિષમતાઓ નષ્ટ પામી હતી. આ આદર્શ રામરાજ્યનું વર્ણન છે. હવે રામરાજ્યની આજની સ્થિતિ, હું રામ પ્રત્યે પૂરેપૂરી ભક્તિ ધરાવનારો હોવા છતાં હું એ માનું છું કે ગમે તેવું આદર્શ રામરાજ્ય પણ લોકતંત્ર દ્વારા ઉભા થયેલા રાજ્યતંત્રને નહીં પહોંચે. રાજીવ ગાંધીએ ચૂંટણીની શરૂઆત કરી અયોધ્યાથી. ડુ યુ નો ધેટ? અયોધ્યાથી ચૂંટણીની શરૂઆત કરી હતી અને તે વખતે રામ રાજ્યનું વચન આપ્યું હતું. તો રાજીવ ગાંધીને વળી રામ રાજ્ય સાથે શું લેવા દેવા? મતને કારણે રામરાજ્યનું વચન પણ આપવું પડે છે. એ ચૂંટણી હાર્યા. મિત્રો, હું બીજી વાત કહેવા માંગુ છું. જો રાજકીય નેતાઓ શરમને કારણે પણ સત્ય બોલતા થાય તો જાદુ થઈ જાય. અને જેટલું બને તેટલું સત્ય બોલતા થાય તો એ દેશને ફાયદો જ ફાયદો. નેક્સ્ટ. હવે લોકોનો પ્રશ્ન પૂછવા દો, અથવા તમારે એક ગણિત ચરણ હજુ બાકી છે. આજે તમને જ કહ્યું, સારી વાત એ છે કે ગુણભાઈ કહ્યું કે હું મૂળમાં હું છું અને ખુશ હું છું ત્યારે ઘડિયાળ બાજુએ મૂકી દઉં છું. સુરતમાં લોકો ગુણભાઈ ખુશ અને મૂડમાં હોય ત્યારે ગ્લાસ બાજુએ મૂકી દે છે. ગ્લાસ બાજુએ મૂકી દે છે. આપણે ઘડિયાળ બાજુએ મૂકી, પણ સારું છે, એમણે આજે ઘડિયાળ બાજુએ મૂકી આપણા માટે બહુ લાભનો વિષય છે. કારણ કે આજે એમનો જેટલો સમય લેવો એટલો આપણે લઈ લઈએ. આજનું છેલ્લું ચરણ એ વિશે આપણે એમને વાત કરવા માટે વિનંતી કરીએ. ગાંધીજીએ જીવનમાં એટલું કર્યું હતું કે એને યાદ કરીએ તોય આપણે જીવન ઓછું પડે. વિરાટ અને સૂક્ષ્મનો અદ્ભુત સમન્વય આપણે ગાંધીજીમાં જોયો. એક યુગને ગાંધી યુગ નામ અપાયું, એક વાદને ગાંધીવાદ એવું નામ અપાયું. પણ આ સમજવું એટલું સરળ નથી. આપણે ગુણબેને જ વિનંતી કરીએ કે વિશ્વ આખું જેને દાયકાઓ બાદ ભૂલી નથી શકતું અને સદીઓ સુધી જેને ભૂલી શકવાનું નથી, એવા કાલખંડોને અતિક્રમી જનાર મહાત્મા ગાંધી વિશે આપણી સાથે આ છેલ્લા ચરણની ગોઠવણી માટે. હમણાં મારા ઘરમાં બે મોટા વોલ્યુમ્સ પડેલા છે. લેખક છે રામચંદ્ર ગુહા, બહુ મોટા સ્કોલર રામચંદ્ર ગુહા, અને 899 પાનાનું વોલ્યુમ છે. એવા બે, એકનું નામ છે ગાંધી બિફોર ઇન્ડિયા, એટલે આફ્રિકામાં જે પ્રયાગમાં કર્યા તે, અને બીજું છે ઇન્ડિયા આફ્ટર ગાંધી, એટલે ગાંધીજીના મૃત્યુ પછીનું ઇન્ડિયા. આ બે વોલ્યુમ છે. એમાં કાલે મેં જે વાંચ્યું, કાલે જ તેની વાત કરું, થોડું વિચારમાં નાખી દેવો પ્રશ્ન છે.
ફિનિક્સ આશ્રમમાં એક લવ અફેર શરૂ થયું. આઈ એમ ટોકિંગ અબાઉટ લવ અફેર ઇન ફિનિક્સ આશ્રમ ઇન 1910 or 12. પ્રાણજીવન મહેતા નામના પરમ ગાંધી ભક્ત, જેને ગાંધીજીને બહુ મદદરૂપ થયા, ગાંધીજીને ઇન્ડિયા પાછા જવાની સલાહ આપવામાં પણ પ્રાણજીવન મહેતા જવાબદાર હતા. ગાંધીજીને બહુ એમની પર શ્રદ્ધા હતી અને વિશ્વાસ હતો. એ પ્રાણજીવન મહેતાની દીકરીનું નામ જયકુંવર મહેતા. એ લોકો આશ્રમમાં બધા જેકી જેકી કહેતા. જેકીના લગ્ન મોરિશિયસના મણિલાલ ડોક્ટર સાથે થયેલા, ડોક્ટર અટક ગણવાની, મણિલાલ ડોક્ટર. હવે મણિલાલ ડોક્ટર જ્યારે મોરિશિયસ ગયા ગાંધીજીના ઇન્ડિયન ઓપિનિયનનો વિકાસ કરવા માટે, ત્યાં પણ કંઈક શરૂ કરવા માટે, ત્યારે જેકી પ્રેમમાં પડી ગાંધીજીના પુત્ર મણિલાલ સાથે, લવ અફેર. આશ્રમમાં ચર્ચા ચાલુ થઈ અને હિન્દુસ્તાનનું વાતાવરણ એવું કે બે જણા પ્રેમમાં પડે તો એ બેને ખબર પડે તે પહેલા આખા ફળિયાને ખબર પડી જાય. આ દેશ આ બાબતમાં એક્સપર્ટ, કોઈની પોલ ખોલવામાં એક્સપર્ટ, અને તેની પાછળ એ જ ધંધો. પછી એટલે બેઠા બેઠા તે જોયું પેલા પેલી છોકરીમાં કોઈ શરમ છે, આપણે બેઠેલા તો એ ગઈ કોની સાથે, પેલા રમણ સાથે. આ હિન્દુસ્તાનનું માનસિક વાતાવરણ છે. તો કસ્તુરબા પાસે વાત આવી, એટલે કસ્તુરબાએ બધો વાંક ચેકીનો કાઢ્યો. મારો કાંજી ઘરમાં હું તો ક્યારે દીઠો બહાર, મારો મણિલાલ. એટલે કસ્તુરબાએ જેકીનો જ બધો વાંક કાઢ્યો. જેકી ચાલુ છે, આ શબ્દ કસ્તુરબાએ નથી વાપર્યો. આ મેં કહી દીધું, મારી માનસિકતા પણ આવી. વાત આગળ ચાલી. ગાંધીજીએ કહ્યું કે જેકીનો વાંક ન પણ હોય, મહાત્મા રહે. પછી એવું બન્યું, એકવાર જેકી ફિનિક્સ આશ્રમના કોઈ બીજા પુરુષ સાથે અડપલા કરતા પકડાઈ ગઈ, અને તે મણિલાલ નહોતો, ગાંધીનો સુપુત્ર મણિલાલ ગાંધી તે નહોતો. દેટ મીન્સ હી વોઝ એ થર્ડ પર્સન. એ વાત પકડાઈ ગઈ એટલે પૂરેપૂરી પકડાઈ ગઈ. એટલે ગાંધીજીએ કહ્યું કે હું 2 સપ્તાહના ઉપવાસ કરું છું, આ તે જે કર્યું તેના પ્રાયશ્ચિત રૂપે. થોડા દિવસના કર્યા પણ હશે. 1912માં આઈ એમ ગિવિંગ ધી એક્ઝેક્ટ યર, રામચંદ્ર ગુહાના વોલ્યુમમાંથી બોલી રહ્યો છું. 1912માં મણિલાલને પસ્તાવો થયો કે બાપુએ મારે કીધું ઉપવાસ કરવા પડ્યા, અને મેં ભૂલની કબૂલાત નથી કરી કે હું મારી પણ મારો પણ ભૂલ છે, હું પણ જેકી સાથે પ્રેમમાં પડેલો. જોકે હું માનતો નથી કે પ્રેમમાં પડવું એ ગુનો છે, એમાં આઈ ડિસએગ્રી વિથ ગાંધીજી ઓલસો. મણિલાલે કબૂલ કર્યું, એટલે મણિલાલે ગાંધીજીને કાગળ લખ્યો કે મેં તમારાથી એક વાત છુપાવી, માટે મને માફ કરો. એટલે ગાંધીજીએ મણિલાલને તારથી જવાબ આપ્યો. તાર 7 શબ્દોનો, 7 શબ્દો એક્ઝેક્ટલી કહું છું તમને. આઈ ફરગીવ યુ, આઈ ફરગીવ યુ, આસ્ક ગોડ ફરગીવ યુ, આસ્ક ગોડ ટુ ફરગીવ યુ, સમથિંગ લાઈક ધેટ. ટુ નથી આ તાર, મેં એક અક્ષર સતાર છે. તો પછી શું બન્યું છેલ્લી વાર, જેકીને એટલો પસ્તાવો થયો, એટલો પસ્તાવો થયો કે એણે 3 ચીજ કરી જીવનમાં. એક તો મને નથી ગમતું તે કહું છું, એક તો એણે પોતાના સુંદર વાળ કપાવી નાખ્યા, બીજું એણે સફેદ પોશાક જ પહેરવાનું નક્કી કર્યું, અને ત્રીજું મીઠા વગરનો ખોરાક ખાવાનું નક્કી કર્યું. આ 3 વાતો સાથે હું સંમત નથી. નવી પેઢી આ વાત સ્વીકારી શકે નહીં. આમાં કેટલાક ગાંધી યુગના અતિરેકો હતા એમ હું ઓનેસ્ટલી માનું છું, અને બીંગ એ સાયકો એનાલિસ્ટ એવી લાગી રહી. હું એટલું જ કહેવા માગું છું
કે એમાં પણ મણિલાલને જેટલો જેટલી સજા થવી જોઈએ તેટલી નહીં થઈ. એના માટે ગાંધીજી જવાબદાર તો એવું નથી, પણ મણિલાલે કોઈ સફેદ પોશાકનો પ્રતિજ્ઞા લીધી નહોતી. મિત્રો, હું એક જ વાત કહીશ, ગાંધીજી ક્યાં મહાન બની ગયા. જનરલ સ્મટ્સ દક્ષિણ આફ્રિકાના, એણે હવે ચિઠ્ઠી આપવાનું બંધ ભાઈ, આ છેલ્લી, આ બધી પણ લેવાની નથી, આ તો મારી ઉદારતાનો ગેરલાભ લેવાય છે, બહુ થઈ ગયું. જનરલ સ્મટ્સ દક્ષિણ આફ્રિકાના હાકેમ, હી વોઝ નોટ અ બ્રિટિશ ઇંગ્લિશ મેન, હી વોઝ ડચ. ગાંધીજીએ જનરલ સ્મટ્સની વર્ષગાંઠને દિવસે એને માટે જેલમાં પુરાયેલા તે સેન્ડલ સીવ્યા. ગાંધીજી મુચ્ચીકામ આવડતું હતું, પહેલાં ટ્રેનિંગ લીધેલી એક આશ્રમમાં, તે આશ્રમમાં હું જઈ આવ્યો છું. એટલે જનરલ સ્મર્થ માટે સેન્ડલ સિવિલથી ભેટ મોકલેલા. ગાંધીજીએ પોતે મુચ્ચીકામ કરીને સેન્ડલ મોકલ્યા. ગાંધીજી જ્યારે 70 વર્ષના થયા ત્યારે, એટલે મરણના 9 વર્ષ પહેલાં, ડૉક્ટર રાધાકૃષ્ણના પ્રમુખ પદે એમનું સન્માન કરવાની સમિતિ નિમવામાં આવી. તે વખતે રાધાકૃષ્ણને પર પત્ર આવ્યો, ગાંધીજી પર લખાયેલો પત્ર જનરલ સ્મર્ટ્સ દ્વારા. એમાં લખ્યું, ડિયર મિસ્ટર ગાંધી, ત્યારે ગાંધી મહાત્મા બની ચૂકેલા હતા, આખી દુનિયામાં મહાત્મા તરીકે પ્રખ્યાત હતા, જનરલ સ્મર્ટ તો રિટાયર થઈ ગયેલા. જનરલ સ્મર્ટ લખે છે, ડિયર મિસ્ટર ગાંધી, તમને કદાચ યાદ હશે કે તમે જ્યારે મારી જેલમાં હતા ત્યારે મારે માટે મુચ્ચીકામ કરીને સિવેલા સેન્ડલની એક જોડ તમે મને ભેટ આપી હતી, એ સેન્ડલની જોડ મેં સાચવી રાખી છે. કેટલાક ઉનાળાઓ સુધી મેં એ સેન્ડલ પહેર્યા છે પણ ખરા, પણ હવે મને લાગે છે એ સેન્ડલમાં પગ મૂકવાની મારી પાત્રતા નથી. ધીસ વોઝ મહાત્મા ગાંધી. હવે એક ઘટના બની, જ્યારે લડત ચાલતી હતી દક્ષિણ આફ્રિકામાં, પૂરજોશમાં લડત ચાલતી હતી ત્યારે, હું જનરલ સ્મર્ટ્સને બંગલે 2 કલાક ગાડી આવ્યો છું, પ્રિટોરિયામાં 2 કલાક હું બેઠો છું, અવંતિકા પણ 2 કલાક બેઠો છું. ત્યાં એક પત્ર વાંચ્યો, એમ એવું થયું કે ફિનિક્સ આશ્રમમાં કસ્તુરબા ભયંકર માંદગીમાં સપડાયા, એટલે દીનબંધુ એન્ડ્રુઝે કહ્યું કે મોહનભાઈ, ગાંધીભાઈ, તમારે જવું જોઈએ, કસ્તુરબા જીવે કે ન જીવે તો છેલ્લી માંદગી પણ હોઈ શકે, ગંભીર માંદગી છે. ગાંધીજી કહે છે, પણ મારે જનરલ સ્મર્ટ સાથે જે કરાર થયા છે એની પર હસ્તાક્ષર ન કરે ત્યાં સુધી પિટોરિયા છોડી નહીં શકું, બિકોઝ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ મારો સ્વધર્મ એમ કહે છે કે મારે થૂપવું જોઈએ, આ હસ્તાક્ષર કરે પછી જ હું જઈ શકું, કરે નહીં કરે શું બની જાય. દીનબંધુ એન્ડ્રુઝથી નહીં રહેવાય, કે એક બાજુ પત્ની માદી છે, આ સત્ય પ્રતિજ્ઞા માણસ પિટોરિયા છોડવા તૈયાર નથી. એટલે સવારના પરમાં દીનબંધુ એન્ડ્રુઝ ઓન હિઝ ઓન જનરલ સ્મર્ટ્સને બંગલે જઈ આવ્યા, જે બંગલામાં હું 2 કલાક ગાડી આવ્યો છું. એનું કલ્પના કરી શકું છું, જનરલ સ્મર્ટ્સની ખુરશી તેમની તેમ છે, ટેબલ તેમનું તેમ છે, એનો બેડરૂમ તેમનો તેમ છે. કાલે જનરલ સ્મર્ટ્સ પાછા આવે તો તેમાં રહી શકે સરસ રીતે, આવતીકાલથી રહેવા માટે, એવું સચવાયું છે. આવી રીતે હું ફ્રોઇડના ઘરે પણ જઈ આવ્યો છું. મિત્રો, દીનબંધુ એન્ડ્રુઝે કહ્યું કે એક બાજુ મિસિસ ગાંધી માદા છે, એક બાજુ તમારા કરાર થયા નથી. જનરલ સ્મર્ટ્સે કહ્યું, પણ એન્ડ્રુઝ, આ ખાનામાં ડ્રાફ્ટ પડેલો છે પણ હું વાંચ્યા હોય તેવી રીતે સહી કરું. એન્ડ્રુઝ કે તમે જે કરો તે મને મંજૂર છે, પણ સ્થિતિ આવી છે. જનરલ સ્મર્ટ્સ ખાનામાંથી જે ગાંધીએ તૈયાર કરેલો ડ્રાફ્ટ સંધિનો સમાધાનનો એ ડ્રાફ્ટ કાઢ્યો અને વાંચ્યા વગર સહી કરી લઈ જાઓ, ગાંધીને કહો કે જાય. આ જનરલ સ્મર્ટ શત્રુ કહેવાય, એણે ગાંધીજી પર ભરોસો મૂક્યો, આપણી પર મિત્રો પણ ભરોસો મૂકતા નથી. જનરલ સ્મર્ટને એટલો વિશ્વાસ કે ગાંધીએ જે નક્કી કર્યું છે ને તેનો ખરડો એણે રજૂ કર્યો છે, એમાં કોઈ રમત નહીં રમે એ વાત નક્કી, માટે સહી કરી દીધી વાંચ્યા વગર. ધીસ ઇઝ નોટેડ, ધીસ વોઝ ગાંધી. હવે આપણે લોકોના સવાલ જોઈએ. હવે રામ રાજ્ય તરફથી લોકરાજ્ય તરફ,
કુણભાઈ એક છૂટ લઉં છો, તમે આપતા હો તો સવાલો એટલા બધા છે ને આપણી પાસે સમય નથી, તો એક આશ્વાસન આપીએ આપણે એમને કે એમના જે સવાલો છે અમે તમને પૂછીશું, રેકોર્ડ કરીને પછી એમને મોકલી આપીશું. નહીં આજ સભા પતે પછી વાત પૂરી, કારણ કે એટલા બધા સવાલો છે. એમાં સૌથી પહેલો સવાલ જો હું લઉં તો તમારા જમાઈ મનીષભાઈનો, મનીષભાઈ પાનવાલા,